હવે અહીંયાથી કે ત્યાંથી કોઈને ક્વેશ્ચન હોય, સજેશન હોય, આઈલ બી વેરી હેપી. સાહેબ, આપણે સોલ્ટની વાત કરીએ ભાઈ, સોલ્ટ કદાચ ન ખાઈએ તો ચાલે ખરું? હા, એટલે તમે સોલ્ટ કમ્પ્લીટલી બંધ કરી દો તો પણ કુદરતી રીતે જ ખોરાકમાં અમુક સોલ્ટ તો હોય જ, એટલે તમે ગમે એટલું સોલ્ટ બંધ કરો તો 2-3 ગ્રામ તો આવી જ જાય. એટલે સોલ્ટ પણ તમને સોલ્ટ ઓછું કરવાથી વીકનેસ લાગતી હોય, પ્રેશર ઓછું થતું હોય તો થોડુંક વધારી શકાય, પણ એક્સ્ટ્રા સોલ્ટની કોઈ જ જરૂર નથી. રૂટીનલી આપણે 15 ગ્રામ ખાઈએ છીએ, 5 થી ઓછાની જરૂર છે. સો આપણે બહુ વધારે પડતું સોલ્ટ ખાઈએ છીએ. અને તમને જો એકવાર ટેવ પડી જાય ને, બાળપણથી તમે ઓછું સોલ્ટ ખાવ તો તમને સોલ્ટની માટે ક્રેવિંગ કે ઝંખના નહીં થાય કે મારે સોલ્ટ ખાવું જ છે. એકદમ બંધ ના કરાય, એટલે ટોટલ ઝીરો ના કરાય, વિચ ઇઝ નોટ પોસિબલ ઓલ્સો. હા, બરાબર છે. પણ હાર્ટ ફેલિયર હોય, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર હોય તો એમાં જેટલું ઓછું એટલું સારું. સાહેબ, એક પ્રશ્ન છે કે સોલ્ટ ના ન ખાવાથી કે ઓછું ખાવાથી પાચનમાં કંઈ ફરક પડે ખરો? ના, પાચનમાં કોઈ ફરક ના પડે. સોલ્ટ પાચન માટે 1% જરૂરી નથી. સોલ્ટથી ખાલી ટેસ્ટમાં બહુ મોટો ફરક પડે, અને જેને ટેસ્ટ ના ભાવતો હોય એ લોકો ડિપ્રેશનમાં આવી શકે જો સોલ્ટ ના ભાવતું હોય. સોલ્ટ પણ આદત કરી શકે, અથવા હેબિટ ફોર્મિંગ વસ્તુ છે, એની પણ આદત કે એને પણ નશો ચડી શકે છે. બીજી વસ્તુ, તમને લો બ્લડ પ્રેશર હોય અથવા અમુક એવી બીમારી, સપોઝ પેશન્ટને ડાયરિયા થઈ ગયો હોય, તો એવી કન્ડિશનમાં તમારે સોલ્ટ એક્સ્ટ્રા આપવું જ પડે. અમુક રોગ એવા છે જેને હાઇપોનેટ્રેમિયા કહેવાય, જેમાં સોડિયમ લેવલ જે નોર્મલી 135-150 હોય એ 120 થઈ જાય તો પેશન્ટનું સેન્સેરિયમ ડાઉન થઈ જાય. એવી કન્ડિશનમાં અમારે હાઇપરટોનિક સલાઈનના બાટલા પણ ચડાવવા પડે. સો બહુ ઓછી કન્ડિશન છે જેમાં આપણે એક્સ્ટ્રા સોલ્ટ આપવું પડે. પણ સોલ્ટ ઓછું લીક કરવાની રીતે પાચનમાં 1% ફેર ના પડે. સોલ્ટને પાચન માટે જોડે કોઈ જ રિલેશન નથી. સર, બીજું એક, આપણે ઘી અને તેલ, ઘણા એવું કહેતા હોય છે કે ઘીમાં કશું કોઈ પ્રોબ્લેમ નથી, કોલેસ્ટ્રોલ નથી આવતો, તો એટલે ઘીમાં છે ને, દેશી ઘી હોય તો એ સારું કહેવાય હેલ્થ માટે, જ્યારે ડાલડા ઘી ખરાબ કહેવાય. દેશી ઘીની અંદર HDL કોલેસ્ટ્રોલ પ્રમાણ વધારે હોય છે, એટલે તમે 2-3 ચમચી દેશી ઘી ખાવ તો ઇઝ ગુડ ફોર હેલ્થ, સ્પેશિયલી ફોર જોઇન્ટ્સ. એટલે દેશી ઘી સંપૂર્ણ ના એવું છે જ નહીં મેડિકલ સાયન્સમાં. 2-3 ચમચી સુધી દેશી ઘી ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ, એટલે ઇટ ઇઝ એડવાઇઝેબલ. પણ તમે દેશી ઘીને પણ તેલ તરીકે તળવામાં ઉપયોગ કરો અને એને રિયુઝ કરો તો પાછું એનો બધો ફાયદો જતો રહે. એટલે તમે દેશી ઘીને ડીપ ફ્રાય ના કરો તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ, અને એ પણ માત્રામાં 2-3 ચમચી. યા, એક્ઝેક્ટલી. ફ્રુક્ટોઝ ઇઝ નોટ એઝ બેડ એઝ સુગર. કારણ કે ફ્રુક્ટોઝ ઇઝ નોટ એઝ બેડ એઝ સુગર.